ગુજરાતીઓ માટે નવરાત્રી મોજથી ગરબે રમવા અને પાટણના વેપારીઓએ પણ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નવરાત્રીમાં ગુજરાત આખું મોડી રાત સુધી ગરબે રમ્યું હતું. એવો ઉલ્લાસ હતો કે ખેલૈયાઓ તો ખૂબ ખુશ થયા, સાથે પાટણના વેપારીઓ પણ ખુશ છે, કેમ કે ગુજરાત સરકારે નવરાત્રીના તહેવારમાં મોડે સુધી ગરબે રમવાની છૂટ આપી હતી. અને ગૃહ રાજ્યમંત્રીએ પણ મોડી રાત સુધી વેપારીઓને પોતાના ધંધા રોજગાર કરવાની છૂટ આપી હતી. ગૃહ વિભાગે એવો નિર્ણય કર્યો કે ખેલૈયાઓ મોડી રાત સુધી રમી શકે અને ઘરે જતી વખતે જો તેઓને ભૂખ લાગે તો તેઓને ખાવા પીવાનું પણ મળી જાય. એટલે ખેલૈયાઓની સાથે સાથે નાના નાના દુકાનદારો અને લારી ધારકોને મોડે સુધી પોતાના ધંધા રોજગાર તેઓએ ચાલુ રાખ્યા હતા. રસ્તા પર ફૂડ સ્ટોલ ધરાવતા અને ખાણીપીણીની દુકાનો ધરાવતા પાટણના વેપારીઓને મોટો ફાયદો થયો છે. નવરાત્રીના 9 દિવસ સુધી ખાણીપીણીની લારીઓ, ફૂડ સ્ટોલ અને દુકાનો પાટણમાં સવારે 5 વાગ્યા સુધી ખુલ્લી રહી હતી. આ જ કારણે પાટણમાં સવારે 4 વાગે પણ એવો માહોલ હતો કે જાણે સાંજના 7 કે 8 વાગ્યા હોય. અને એવો માહોલ ઉભો થવા પામ્યો હતો એટલે ખેલૈયાઓની સાથે પાટણના વેપારીઓને પણ ખૂબ ફાયદો થયો છે. ગુજરાત સરકારે આ વખતે નવરાત્રમાં જે મોડી રાત સુધી ધંધા રોજગાર અને ગરબા ચાલુ રાખવામાં નિર્ણય લીધો હતો તે બહુ ખૂબ ખૂબ સારું થયું, જેથી અમને રોજગારના ધંધા સારા ચાલ્યા અને રાત સુધીમાં ધંધા વ્યવસ્થા સારી થઈ, જેથી ખૂબ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ વખતે જે નવરાત્રીમાં અમને છૂટછાટ આપવામાં આવી હતી એમાં અમને ખૂબ ખૂબ આનંદ થયો. મોડા સુધી ધંધો કર્યો છે, કોઈ દિવસ અમને ક્યાંય કશે હેરાનગતિ થઈ નથી પોલીસ ખાતાની, અને સરકાર શ્રી તરફથી અમને ખૂબ અભિનંદન, આભાર. સારી આવક થવાના કારણે પાટણના વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો, કેમ કે રાજ્ય સરકારે પોલીસને પણ અપીલ કરી હતી કે જો રાત્રે દુકાનો ખુલ્લી હોય તો પણ વેપારીઓને હેરાન કરવામાં ન આવે, જેથી પાટણના વેપારીઓની નવરાત્રી સુધરી હતી. ખૂબ સારો વેપાર થતા નાના વેપારીઓ પરિવાર સાથે દિવાળી ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવશે. નવરાત્રી નિમિત્તે આ વખતે જે ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એ બદલ સૌથી પહેલા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે નવરાત્રી દરમિયાન નિમિત્તે રાત્રે મોડા સુધી દુકાનો ચાલુ રાખવા માટે એક છૂટ આપી હતી, અને એમાં લોકોને કોઈ બી પોલીસ દ્વારા પણ કોઈ બી હેરાનગતિ થઈ નથી, અને પોલીસનો પણ પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. એ બદલ પોલીસ સ્ટાફનો અને ગુજરાત સરકારનો ફરીથી એક વખત આભાર માનું છું, જેથી અમને નવરાત્રી નિમિત્તે ધંધો કરવાની ખૂબ જ મજા આવી.